बॉलिंग में अच्छा लगा कि रिदम था. टेम्परिंग इन्वॉल्व्ड बॉल टेम्परिंग इन द फर्स्ट टेस्ट. रविंद्र जडेजा अप्लाइंग ऑइंटमेंट ऑन हिज स्पिनिंग फिंगर ऑन डे वन ऑफ द फर्स्ट टेस्ट बिटवीन इंडिया एंड ऑस्ट्रेलिया एट नागपुर. हाल नागपुर में इंडिया ने ऑस्ट्रेलिया वच्चे टेस्ट मैच रमाई रह्यो छे, जेमां आज रोज रविंद्र जडेजाए 50 रन पूर्ण करता तलवार माफक पोतानुं बेट फेरव्यो हतो, जेनो वीडियो वायरल थई रह्यो छे. ત્યારે ગઈકાલે રવિન્દ્ર જાડેજા ઉપર બોલ ટેમ્પરિંગ નો આરોપ છે લગાડવામાં આવ્યો હતો, ત્યારે આવો જોઈએ શા કારણોસર આરોપ લાગ્યો હતો. નમસ્તે, હું દિલાવર સુડેસરા અને તમે જોઈ રહ્યા છો ચાંદની ન્યૂઝ. પાંચ મહિના બાદ ઈજામાંથી બહાર આવીને ટીમ ઇન્ડિયામાં વાપસી કરનાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ નાગપુરમાં 5 વિકેટ મેળવી હતી અને આજરોજ અર્નમ 66 રન બનાવ્યા હતા. ત્યારે 50 રન પૂર્ણ થતા જાડેજાએ તલવાર માફક પોતાનું બેટ ફેરવ્યું હતું. ત્યારે ગઈકાલે રવિન્દ્ર જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ છે લાગ્યો હતો. નાગપુરના ટેસ્ટના પહેલા દિવસે રવિન્દ્ર જાડેજાએ બોલિંગ દરમિયાન પોતાની આંગળીઓમાં ક્રીમ લગાવતો નજરે પડ્યો હતો. આ ઘટનાનો એક વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો હતો, જેની માહિતી રેફરી સુધી પહોંચી હતી. ત્યારે આ બાબતે આઈસીસીએ આ ઘટના પર નિવેદન આપીને એક સ્થિતિ છે સ્પષ્ટ કરી દીધી છે. ભારતીય ટીમે મેનેજમેન્ટે પણ મેચ રેફરી એન્ડ્રી બાયક્રોફને પોતાની પસ્તા કરતા જણાવ્યું છે કે રવિન્દ્ર જાડેજા તેના બોલિંગ હેન્ડની આંગળીઓમાં પેન કિલર ક્રીમ લગાવી રહ્યો હતો. આવામાં મેચ રેફરીની પાસે અધિકાર હોય છે કે તેઓ ફરિયાદ કર્યા વગર જ પોતાની રીતે મામલાની તપાસ કરી શકે. ક્રિકેટના નિયમો મુજબ અમ્પાયર પાસેથી મંજૂરી લઈને બોલર પોતાના હાથોમાં કોઈ પણ ચીજ વસ્તુ લગાવી શકે છે, પરંતુ અમ્પાયરને સુનિશ્ચિત કરવાનું હોય છે કે એનાથી બોલની કન્ડિશનમાં કોઈ અસર થતી નથી. રેફરી એન્ડી પાઇકોરોફે કહ્યું કે જાડેજા વિરુદ્ધ કોઈ કેસ બનતો નથી, પરંતુ તેને આ વાતની જાણકારી અમ્પાયરને આપવાની હોય છે. ત્યારે જાડેજા પર લાગેલા આરોપને લઈને આપ શું કહો છો તે અમને કોમેન્ટ કરીને ચોક્કસ જણાવો. નમસ્તે.